લોકોને કોળે જ ન આવતી હોય, મજા જ ન આવતી હોય, બેહવું નથી. હે, એટલે આપણને એવું થઈ ગયું છે કે 80 વર્ષના આપણે થાય ને ત્યારે આ ભાગવત સાંભળવાની હોય ને ત્યારે ના સાહેબ, આપણા શાસ્ત્રો તો એમ કહે છે, આપણા પૂજ્યચરણો એમ કહે છે કે યુવાનીની અંદર, અને હું રાજી થાઉં છું મયંક ભાઈ ને એમનો પરિવાર, કે એની ઉંમર નગર ભાગવત બેહાડવાની છે નહીં, કાંઈ આ તો 80 વર્ષે વિચાર આવે. ધન્યવાદ છે આ પરિવારની, કાંઈક ગઢાને ફૂંજ છે કે આ ઉંમરે આ મિત્રોને વિચાર આવે. ના ના, અમારા પિતૃઓ માટે અમારે આ કામ કરી લેવા જેવું છે સાહેબ. તો અને હું તો 100% માનું છું કે એમના જે જે પિતૃઓએ વિદાય લીધી હોય ને, જ્યારે એના સંતાનો આવું કંઈ ભાગવત કાર્ય કરે ને, ત્યારે ભલા માણસ પદ્માસન વાળીને અહીંયા હાથે હાથ દઈ એની હાજરી પુરાવતા હોય છે. અમારા છોરોડાએ આવું સરસ કામ, એમાં રાજીપો હોય, સંતોનો રાજીપો હોય, પિતૃઓનો. અને પિતૃ કોઈથી કોઈ નડે ને, કોઈ તમને કહેતું હોય કોઈથી માનતા જ નહીં. હું બ્રાહ્મણ તરીકે ના પાડું છું, તમે કોઈ તમારા છોકરાને નડો ના રે ના, તો તમને વેમ પડે અમથી અમ તો. અને બ્રાહ્મણ તરીકે મને તો એક જણાએ કીધું, મને કે સાંઈરામભાઈ હામે બોલો, મારા ઘરની સામે છે ને બરાબર બનેલી ઘટના કે કૂતરું મરી ગયું. મેં નગરપાલિકા ગોંડલને ફોન કર્યો, મેં પહેલાં નગરપાલિકા ગોંડલ, મને કે યસ, મેં કે ભાઈ કૂતરું મરી ગયું ઉપાડી જાઓ ને, મને કે કોણ બોલો, મેં કે સાંઈરામ દવે. તો એને મને એવો જોરદાર જવાબ આવ્યો, મને કે તમે બ્રાહ્મણ છો તો મને અગ્નિ સંસ્કાર કરી નાખો, બ્રાહ્મણને હું મને કે તમે આવું, મને કે તમે અગ્નિશંકર કરી નાખો. અને મારો બાટલો ફાટ્યો, મેં કીધું એ તો કરી જ નાખશું ભાઈ, પણ હગાવાલાને જાણ કરવી પડે ને. તાલી પાડો તો એકારે પાડો, હું છૂટક નથી સ્વીકારતો. હગાવાલાને જાણ કરવી પડે, મને કે તમને બ્રાહ્મણને બોલવામાં ન પોગે, મેં કે એટલું તો રહેવા દે, હવે અમારે ક્યાં બસ ઓવિકાને વાડિયું રહીશ કીધું. હવે અતિ નહીં, પેલા બાપ દાદાને અમારે તો ભિક્ષામાં દેહી કહેવાનું હતું, તો મંત્રો ની વાત આવે તો તમાકુનો મંત્ર મેં તમને સાંભળે, મને કે એક જણો મને કે તમાકુનો સાંભળે બીડીને ખોટું ન લાગે, બીડીનો મંત્ર સાંભળાવો. મેં એને ગોંડલની ઉપજારે બીડીનો મંત્ર સાંભળાવ્યો, બીડી પત્રમ મુખમ ગૃહિત્વા અગ્નિ પ્રગટાભે હમસ્તુ, બીડી પત્રમ મુખમ ગૃહિત્વા અગ્નિ પ્રગટાભે હમસ્તુ, ધુમાડસ્ય ગોટે ગોટમ કેન્સરસ્ય સમર્પયામિ. વ્યસન મુક્તિ આમાં એમને આવી જાય, કારણ કે હું મેં કીધું એમ કે ગુરુકુળનો વિદ્યાર્થી છું, એટલે એ વાત તમારી આવી જાય. તમાકુ બીડી તમને કે હવે તમને કે તમને ગાંઠિયા બહુ વાલક નહીં, મેં કહ્યું ભાઈ પૂજ્ય મોરારી બાબુથી લઈ અને બધા જ કવિઓને કલાકારોને અમને બધાને ગાંઠિયા તો અંતવાળા, તમને કે ગાંઠિયાનો શ્લોક સંભળાવો લ્યો. હવે ગાંઠિયાને ક્યાંય શાસ્ત્રોમાં શ્લોક ન હોય, પણ ચાહકોને રાજી કરવા માટે અમને આવું પૂછી લે ને, અમે પાછું કહીએ દઈ ગયેલ છે. મેં એને બરાબર ગાંઠિયાનો શ્લોક સંભળાવ્યો કે વહેલી સવારે કંદો એ હાથમાં લે જારો સ્વાહા. ફાફડિયા જોઈને ભૂખ નો થઈ ગયો ફુવારો, ગાંઠિયા ન ખાઈ એનો એળે ગયો જન્મારો. ગાંઠિયા દેવ તમારી માટે પ્રસન્ન થશે. એ વત્સ, 24 કલાકમાં તમને અડતક તમારા ખર્ચે ગાંઠિયા મળશે. ગાંઠિયાનો સાંભળાયો મયંક ભાઈ, મને કે હવે ભજીયાને હું બાકી રાખી દીધા, મને કે ભજીયાનો કાંઈ વાંક, મને કે સમજો ફેરા ફેરા લઈ જ લેવાય ને. આ હા, એટલે અને આમે ચણા ગાંઠિયા છે ને એ ચણાના લોટની કવિતા છે. આ તો કોઈને સમજાય ન સમજે, પણ મેં ભજીયાનો શ્લોક સાંભળાયો. મેં કીધું લોટ ચણાનો પાણીમાં પલાળો, તાવડો મૂકો તેલ કાળો, લોટ ચણાનો પાણીમાં પલાળો, તાવડો મૂકો તેલ કાળો, ડુંગળીને મેથી બટેટાને મરચા, રાતે તો હારા હવારે દેખારો. ભીતરના ઊંડાણની કોઈ ભેદુને કહેવાય, ચોરે નો ચિતરાય ચિતની વાતું શંકરા. એટલે મારા વાલા, પણ મને હોની ગમે બહુ આ અટાણે, તો જોકે હા જેટલા અહીં હોની બેઠા છે ને મને બોલો લ્યો, બરાબર ડુંગળીના ભાવ નહોતા ને, મને એક વસ્તુ નથી સમજાણી કે ડુંગળીના ભાવ ગગડ્યા ને તો ડુંગળીના બધા વેપારીઓ શું કર્યું કે ડુંગળી રોડમાંથી ઘા કરી દીધી, બટેટાના ભાવ ગગડ્યા ને તો આ લોકોએ બટેટા રોડમાંથી ઘા કરી દીધા. હું હોની બજારમાં રોજ બેહું છું, કોઈ એકે હોનીએ ઘા ન કર્યું કાંઈ, બોલો ન કે આપણા હપ્તા ભરાઈ જાય, આપણો બીજો કાંઈ ભાવ નહીં ખરાબ. આ લોકો કટકા બટકા ઘા કરી દઈએ ને ખાલી, આ તો આપણો આપણું થોડાસમાં સાહેબ આપણું પતી જાય એમ સમજે. પણ સાહેબ વાત, હોની મને ગમે બહુ, આખું ગામ બહાર વાળે, આ લોકો અંદર વાળે, આનું સમજાય જ નહીં આપણને. બોલો બે પચા પચાની ભેગી થાય ને તો એક હોની થાય, બોલો. હા
બે પચા પચાની ભેગી થાય તઈ એક હોની હો આ પણ સમજદાર છે, વેરી કોમ છે સાહેબ, એટલે એટલે યાદ કરાવી દઉં તમને. હે અખો આ ધરતીમાંથી એવો એક અમદાવાદની ધરતીમાંથી એને સરસ મજાના પદો આપણને આપ્યા છે ગુજરાતી સાહિત્યની અંદર, એ સંસ્કૃતિની અંદર આપણે એને યાદ કરવા પડે. તો મારો મુદ્દો એટલો છે કે સમજદાર અને ઝવેરી કોમ બેઠી છે મારી આમે અને એ પરિવારે જ્યારે આવો સરસ મજાનો ઉત્સવ કર્યો હોય ત્યારે બહુ જ સ્વામિનારાયણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ વખતે ભગવાનનો એક છંદ મને આવડે એવો લખેલો, મેં 4-5 છંદો લખેલા એની એકાદ કડી આપને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સમગ્ર ચોકસી પરિવારની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે. અહીં પણ ઘણા બધા સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા મિત્રો મુમુક્ષુઓ સત્સંગીઓ બેઠા છો, ત્યારે ભગવાનના નામનો મહિમા ગઈએ આપણે બધા સાથે મળી. સહજાનંદ સ્વામી એ છપૈયા જન્મી મે ધર્મ ભક્ત હેર જોન જાય વાય અવતારી. સહજાનંદ સ્વામી એ છપૈયા જન્મી મે ધર્મ ભક્તિ ઘેર જોન જાય વાય અવતારી. એ ભારત ની ભૂમિ પર વિચરી મે નીલકંઠ ધ્યાન ધ્યાન યોગ સૌને ચિંતા સુખ તારી. સહજાનંદ સ્વામી બાપા વંદન કરોડ સહજાનંદ સ્વામી બાપા વંદન કરોડ તમને સહજાનંદ સ્વામી. કેટલા નામ છે ભગવાનના, બધા જ નામનો એક છંદમાં લેવાનો મને નાનકડો પ્રયત્ન કર્યો છે, તમને બધાને ગમશે એવી શ્રદ્ધા સાથે. હરિ કૃષ્ણ બોલું ત્યાં હૈયા મહામ ચડે. હરિ કૃષ્ણ બોલું ત્યાં હૈયા મહામ ચડે. સરજુદાસ બોલું ત્યાં શાંતિ મળે મનને. હરિ કૃષ્ણ બોલું ત્યાં હૈયા મહામ ચડે. સરજુદાસ બોલું ત્યાં શાંતિ મળે મનને. નીલકંઠ બોલું ત્યાં નિર્વિકાર થાવું હું. નારાયણની બોલું હું શુદ્ધ કરું તનને. સહજાનંદ સમરૂપ ત્યાં શ્રીજી આવે સામાને. જ્ઞાન કરણ ઘનશ્યામે મોહ્યા અંતરને. એ સ્વામિનારાયણ ધર્મ તમે આજો જોડો મને સોનન કરોડ તમ. સહજાનંદ સ્વામી બાપા વંદન કરોડ. સહજાનંદ સ્વામી બાપા વંદન કરોડ તમને સહજાનંદ સ્વામી. એક બાજુ વડતાલ એક બાજુ ગઢડું, વિચાર તો કરો છપૈયામાં ભગવાન જૈનમાં અને ભગવાન લગભગ પોણું જીવન એમનું હે એમની બાલ્યવસ્થા ખાલી ત્યાં વીતી, બાકી પોણું જીવન એમણે ગુજરાતની અંદર. ગુજરાતની માટી કેવી નસીબદાર છે સાહેબ, કાનુડો ઠેઠ ગોકુળમાં જૈનમો પણ છેલ્લે આવતો રહ્યો દ્વારિકા. એને ખબર હતી ખાચો વિકાસ અહીંયા જ છે. આજકાલની થોડી વાત છે કઈ, હા એને બોલો દુનિયાની બજારે જેથી હોનું જોયું નથી, આખે આખી માર્કેટ નગરી હોનાની બનાવી. બોલો કાનુડા જેવો હું સમજદાર ભગવાન ભગવાન જ નથી બીજો. અને કાનુડાને સમજદાર ખબર હતી એટલે એ કાનુડાએ લીલા હંકેલી નહીં, પહેલાં આખે આખી નગરી ડૂબાડી દીધી. એને ખબર છે નકર મારા બેટા એક હોનીનો ધંધો નહીં હાલે. એક એક ઈંટું કાઢી કાઢીને ગુજરાતી બધા અહીં અહીં પડ્યા રહેશે એટલે એને એને સમજીને ડૂબાડી દીધી સાહેબ. તો એક છંદ મારે તમારા બધાના તાલીઓના તાલ સાથે ગાવો છે હે ભગવાનના નામનો. કે ભક્તો ને મુક્તો ને પાસતો ને હંસો ને સ્વામિનારાયણ 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 બોલે. આમાં કરવાનું છે એટલું ભરતભાઈ, ખાલી સ્વામિનારાયણ 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 આ ત્રણ વખત ભગવાન ભગવાને શિક્ષાપત્રીમાં એમ કીધું છે કે ભૂલથી એક વખત જો સ્વામિનારાયણનું નામ લઈએ ને એને મારે વૈકુંઠથી વિમાન મોકલવું પડે. હે ભૂલથી એક તો આપણે તો સમજી વિચારીને લઈએ છીએ, વિચાર તો કરો. હે તો એક ત્રણ વાર સ્વામિનારાયણ 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 બોલે ત્રણ વખત આપણે ખાલી બોલવાનું, પછી અમે લડી લઈ જુઓ તમારે પછી જમાવટ અહીં. હાલો ખાલી આટલું. એ ભક્તો ને મુક્તો ને પાસતો ને હંસો સૌ સ્વામિનારાયણ 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 બોલે. વાહ 80% બોલ્યા, 20% હજી શેર બજારમાં બટકી ગયેલા છે. એ હજડ બમ છે, માર્કેટમાંથી બહાર નીકળવું હોય તો ભગવાનનું નામ લ્યો. એક જ ઉકાલ છે મારા વાલા, આમાં કોઈ સરકાર કાંઈ નહીં કરે. એક આ મોટી સરકાર જ્યાં સુધી રિજેનિંગ ત્યાં સુધી નાની નાની ધરતીની એકે સરકાર કામ નહીં, એની ઈચ્છા વગર એક પાંદડું હાલતું નથી. હાલો તાલ આપો મને એક સાથે. ભક્તો ને મુક્તો ને પાસતો ને હંસો સૌ સ્વામિનારાયણ 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 બોલે. ગુણાતીતાનંદ કહે પુરુષ
पुरुषोत्तम नारायण गोपाल आनंद जुओ स्वामी नारायण बोले स्वामी नारायण मुक्तानंद ब्रह्मानंद प्रेमानंद नित्यानंद निष्कूल आनंद जुओ स्वामी नारायण बोले स्वामी नारायण स्वामी नारायण बोले कण कण महाराज कण मा सृष्टि ना जन गण सौ स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण बोले भाई स्वामी नारायण स्वामी स्वामी नारायण बोले भाई स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण बोले भाई स्वामी नारायण स्वामी नारायण बोले सहजान स्वामी महाराज खाली जय प्रेम थी बोलावे ने जव मां जप ना पुण मळी जाय अने यम मां यज्ञ ना पुण मळी जाय एक जणो मन के एना बीजा पुण जाय क्या मैं जे बाजू मां थी जय नो बोले ने एना बधाय पाप आवी जाय बाजू मां पधारो पधारो दादा तो मारो वाला आवो भगवान मने तो आवडे एवा शब्दो थी मैं हां गड़थल भगवान ना चरणो मां જ્યારે જ્યારે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની હાજરી હોય મારા પૂજ્ય સંતોની હાજરી હોય કે એ પ્રેમ કરનાર પરિવારની હાજરી હોય ત્યારે હું આ એકાદ છંદ ગાઉં આપની વચ્ચે બાકી લોકો હસતા નથી એટલા બધા ટેન્શનમાં મેં કીધું ને જીવે છે અને અહીં તો સારું છે છૂટા છૂટા બહેનો બધા પાછળ બેઠા છે પતિ પત્ની હારે નથી બેઠા એટલે તમે ખખડીને દાંત કાઢી શકો છો બાકી ઘરના બાજુમાં બેઠા હોય ને તો ભાઈ જરાક અમથો દાંત કાઢે ને તે ઘરવાળા એઠો હો મારે હું કે દાંત કાઢો છો ભૂંડા લાગો છો ભૂંડા તો તું જે દીને આવી તે દૂનો લાગુ છું પણ થોડો કહેવાય આ અને ક્યારેક આ બે બાજુ પક્ષ ચિંતા ના કરતા હું દાતાઓ બહેનોનો વર્ગ ભલે પાછળ બેઠો છે પણ હું બે બાજુ બેલેન્સ રાખી દઈશ તમારે ચિંતા ન કરવું આ એક બરાબર બનેલી ઘટના કહી દઉં કે ક્યારેય તમારે ઘરવાળા માટે પરણેલા પુરુષોને કહું છું કે આ વાક્ય કોઈ દિન ન વાપરવું તને એમાં ખબર ન પડે છાની મની બેઠી રહ્યા ધંધાની બાબતો કે આવું કોઈ દિનો કેવું કોઈ પતિ દેવે તને એમાં ખબર ન પડે આવું કોઈ દિનો કેવું કારણ કે આ લોકોને ખબર નહોતી પડતી ને એમાં જ આપણું ગોઠવાણું બોલ્યા આપણે દામોકુંડ ના કાંઠે ખોડિયારમાં ની છબી લઈને બેઠા હોત આ બધી ઘરની લક્ષ્મીઓ છે અને અને એટલે તો યત્ર નાર્યં તું પૂજ્યં તે રમંતિ તત્ર દેવતા આપણા 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 શાસ્ત્રો અમસ્થા નહીં કહેતા હોય કે જ્યાં નારીની પૂજા ન થાય એટલે ઘટના એ છે કે આથી આ અલવન રસ્તો છે ગજબ છો હાંકડી શેરીમાં પછી નાનકડી હાંકડી શેરી છે બોલો છો આ એક જ વિડીયો વાળો એમાં ચાલી શકે એમ છે અમારે રાજકોટમાં તો વિડીયા વાળા 150-150 કિલોના ઉભો રહી જાય પછી હાલે ન હકે ને હલી ન હકે બહુ સરસ મજાનું આયોજન મને ગમ્યું બહુ આ તમે ઊભા જ રહેવાના છો 3 કલાક અચ્છા ઠીક ઓકે હા એ સમજીને બેઠ ક્યાંથી હાલવું એ વિચારે છે ક્યારના 1 કલાક અને આમાં સારું એવી સરસ ગોઠવણ છે ને આ જો હોનીની જમાવટ રાખી આવી શકો તમે તમારી ઈચ્છા મુજબ જઈ ન શકો અહીંથી એની દુકાનમાં આવી ગયા ને પછી ઈ કે ને થઈ જ તમારે નીકળે અને અને દીકરીઓ બેઠી છે બહેનું બેઠી છે એક દીકરીએ બાપને કીધું કે બાપા તમે મને એવું કામ આટલી ટોક ટોક કરો છો જે હોય તો તમે મને એમ કીધા કરો તારે વહેલી આવી જવું જોઈએ તારે મને ફોન કરી દેવો જોઈએ ટ્યુશનમાં ગઈ હોય તો 2 વખત તમે મને ફોન કરો આટલું બધું તમે શું કામ ટેન્શન રાખો છો એટલે દીકરીએ આટલો સવાલ પૂછ્યો ને એટલે બાપે ને બહુ સારો જવાબ આપ્યો બેટા તારે ક્યારેક ગામમાં નીકળ ને તો તું જોજે કે લોખંડની દુકાન હોય ને હાર્ડવેરની દુકાન હોય તો ઓલા લોખંડના ગડર છે ને બધા 12 પીડ્યા હોય એમ એ ચોમાસામાં પીડ્યા હોય એ શિયાળામાં પીડ્યા હોય ઉનાળામાં એને ઓલો દુકાનવાળો રાતે બંધ કરતી વખતે અંદર ન લે લોખંડના મોટા મોટા પાઇપ 50-50 હો કિલોના એમને 12 પીડ્યા હોય કોઈ લઈ ન જાય ચોરી કોઈ ન કરે એને કોઈ અડે નહીં અને બરાબર હોનાનો એક હીરો હોય હોનાની એક વીટી હોય ને હે ડાયમંડનો એક હીરો કે હોનાની વીટીને હાચવીને ઝવેરી છે ને પોતાની અંદર કબાટમાં મૂકે કારણ કે એમાં એક લીટો પડી જાય ને એટલે એનું મૂલ ઘટી જાય એમ દીકરી છે ને એ હીરો છે દીકરી છે ને હોનાની વીટી છે એટલે ને એમાં 1 લીટો પડી જાય સાહેબ તો એની કિંમત ઘટી જાય મારા વાલા હે એટલે બેટા તારી અને આપણે બહુ વેમ ન રાખવો ગડર માયલા છે હે એટલે 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 પ્રભુ તો દીકરાની દીકરીની વાત આવે અસમાનતાની વચ્ચે આપણે જીવી રહ્યા છીએ સાહેબ દીકરીને જન્મ આપવા કોઈ તૈયાર નથી સમાજમાં એવા સમયમાં હું તમને વાત કરી રહ્યો ત્યારે આ આ જગદંબાઓ આ જોગમાં આવ્યો ઘરની લક્ષ્મી છે સાહેબ અને એક ભાઈ મને પૂછેલું મને કે સાંઈરામભાઈ તમને આમ બેઠા બેઠી ખબર પડી જાય એમાં કેટલા પરણેલા ને કેટલા કુંવારા મેં કીધું હા મંગળસૂત્ર લટકેલું હોય એટલે ખબર પડી જાય કે બેન પરણેલા છે અને મોઢું લટકેલું હોય એટલે ખબર પડી જાય ભાઈ પતી ગયો છે મેં કીધું અને આ
આપણા વડીલોની પેઢી તો બહુ ભાગ્યશાળી છે. એના જમાનામાં તો માતા પિતા નક્કી કરી આવતા હે એનો આપણો હક પણ છે ને. આપણા દાદા દાદીમાંની છેલ્લી પેઢી જીવે છે કે એનો હક પણ એ લોકો નક્કી કરવા નથી ગયા. હવે તો બધા જોવા જવાની સિસ્ટમ તો હવે આવી હે, કન્યા જોવા જાય છે ખબર છે ને, મૂર્તિયા જોવા નીકળે. આ હા હા, ઘણે તો ઓલી મોરલાવાળી થેલી લઈને નીકળી જ ગયા હોય છે, સુટકે શું લઈને બેતાલી બેતાલી વરડ ગયા કે ન્યા જેવા જાય એવું છે. ડુંગરે રે ડુંગરે કાદુ તારા ડાયરા. આપણે જે ગામનું નામ લઈ હા એ ગામમાં હું કન્યા જોઈ આવ્યો છું. હા, બેતાલી બેતાલી વર્ષ રખડતા હોય સાહેબ. એક જગ્યાએ તો મૂર્તિ આમ ઘરમાં એન્ટર થયો ને તો કન્યાની મમ્મીએ ના પાડી દીધી, બેટા તું આ મૂર્તિ ના પાડી દેજે. કે પણ મમ્મી તું કાને ઓળખે છે? તો કે હા હું તને કહું છું ને બરાબર. કે પણ હજી તો જસ્ટ ત્યારે એન્ટર, આ લોકો આવ્યા છે હજી તો ઇન્ટરવ્યૂ બાકી છે. મમ્મી કે તું ઇન્ટરવ્યૂ વાળી થામાં હું તને કહું છું કા ના પાડી દે. તો કા? તો કે આ મને જોવા આવ્યો હતો. તારા બાપ કરતા બે વર્ષ મોટો છે. હા હા હા, આ તો ગોદરેજની ડાયરી રોજ કરે છે ને એટલે પકડાતો નથી. બોલો લ્યો એટલે જોવા જવાની સિસ્ટમ તો આપણે આપી સાહેબ. હા હા, અને એના કરતા વડીલો ખરેખર ભાગશાળી. એ લોકો જોવાનો તા ગયા હે, જોવાનો તા ગયા. આ લોકો એની જિંદગીમાં છતાં આખી આખી જિંદગી કાઢી નાખી સાહેબ. એને 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 એકવાર તાલીના ગળગડાટથી વધાવી લી. હા, એ ત્રણ આમિર ખાન, શાહરૂખ ખાન ને સલમાન ખાન જે વંડી એ ટીંગાડા છે. હા, એ ખાલી એ મને જ જોતા, એ પબ્લિક જોવે બહુ આવ્યા. હો આ એને હું મારામાં તો સમજાય ને, એમ થતું છે કે હું કામ ગોઠવાઈ ગયો છે, અમારો હું ખાનદાન ભેગું થયું છે અહીંયા. પણ બાળા રાજા છે ને નિર્દોષ. હું ગોંડલમાં 16 વર્ષ મેં નોકરી કરી, હવે રાજકોટમાં મેં મારી સ્કૂલ. ઘણા શિક્ષક મિત્રો અહીંયા અમારા બેઠા છે. છોકરા ભૂકા કાઢી નાખે. હવે છોકરો 7:30 ની સ્કૂલ છે, 9 વાગે આવ્યો. બોલો લ્યો. મેં એને 9 વાગે મેં કીધું કેમ ભાઈ 9 વાગે 1.5 કલાક મોડો. છોકરો આળા મળીને કે સાહેબ તમારે મારી રાહ ન જોવી, નિશાળ ચાલુ કરી દેવી. આ પ્રજાને હું સમજાવું અમારે એમ કે રાહ ન જોઈ કે નિશાળ ચાલુ કરી દેવી. દાદા એકવાર 10 વર્ષના છોકરાને લઈને માર્કેટમાંથી એમ હેલા ધંધુકાની બજાર હું હરવા નીકળ્યા. સામેથી માસ્તર હેલા આવે. દાદાએ હળવે કીધું કીધું બેટા તું 3 દીથી નિશાળે ગયો નતો ને તારા માસ્તર સામેથી હેલા આવે છે, તું હંતાઈ જાય નગર ખીજા છે. તો છોકરો ગડગડથી દોટ મૂકીને આમ દુકાનમાં હંતાઈ ગયો. પછી ત્યાંથી છોકરાએ અવાજ કર્યો દાદા તમે હંતાઈ જાઓ, મેં એમ કીધું તું મારા દાદા ગુજરી ગયા છે. અને જે દાદા ગોટે સીડ્યા છે આ હા આ આજનું જનરેશન હો, બધું ભૂકા કાઢી નાખે. અને છોકરા તો છોકરા છે. આપણું બાળપણ એ કેવું સરસ હતા. આપણે નિહાળમાં બધા એક આમ આમ સરકારી સ્કૂલોમાં જાજા ભાગને ભણેલા છે, હજી અહીં પણ છે જ બધી. પણ આપણું બાપા હું ને અમે આમ ચુડાસમા સાહેબ ઘરે બેઠા હતા તો વાત જ એ કરતા હતા કે આ એક બાળપણની એક મજા હતી ને સાહેબ. આપણે તો નિહાળે જવું જ નહોતું, યાદ કરો. કારણ કે આપણને ઢળીને લઈ જવા પડતું. આપણે અમારા ઘરની બાજુમાં આમ શેરીમાં આમ લીહોંટ આપેલા હતા ને, તમારા બાપુજીએ મને કીધેલું. મને કે બેટા આ પોલીસની ગાડી રાતે આવી લાગે છે. એટલે મેં કીધું બાપુજી પોલીસની ગાડી રાતે આવી, સામેવાળા રમુડાને નિહાળે લઈ ગયા છે. એ રમુડાના ટાયરવાળા સંપલ છે ને, એને ટાંટિયા ગયા હોય એના લીહોંટા છે આ. સેજે જામતું નહોતું, આપણે નિહાળે જવું છે ને. અને નિહાળે એમાં એક માસ્તર બરાબર નિહાળે હોઈ ગયા હતા. બોલો હોઈ ગયા ને? તો છોકરાએ બરાબર કહ્યું એ થાય હું પણ કે હોઈ જાવ હોઈ ગયા. એટલે સાહેબ વળી જાગી ગયા. સાહેબ જાગી ગયા, હું હુઈ નતો ગયો. તો ખોટું હું બોલો હોય કે હુઈ ગયા હતા ને? બાળક તો નિખાલા છે, નિર્દોષ કહી દે. હુઈ ગયા હતા, હવે 1.5 કલાકથી અમે બધા એક ઉદાહરણ લેખા કરી ગયા. આ તું કહ્યું કે હુઈ ગયા હતા છે કે નાના નાના હું હુઈ નતો ગયો, કે હું સ્વર્ગમાં તમારા માટે જ્ઞાન લેવા ગયો હતો. સાહેબે એ પાછો વિદ્યા સાહેબ કે વાહ પાછો પડે એ કે હું તમારા માટે જ્ઞાન લેવા ગયો હતો. કે એમ કોણ હતું સ્વર્ગમાં? તો કે સ્વર્ગમાં એ કે સાહેબે કીધું કે સ્વર્ગમાં ભગવાન હતા ને બ્રહ્મા હતા ને વિષ્ણુ હતા ને મહેશ હતા ને અપ્સરાઓ હતા ને બધા હતા. એ ગયા ઠીક સારું લ્યો. તે જ્ઞાન લે આવ્યો અમારા હાટું. તો કે આવો સારું સારું લ્યો. તો હું જાઉં પાછા આવી ગયા. એમ કરીને અઠવાડિયું થયું એટલે અઠવાડિયા પછી નિહાળમાં એક દિવસ નિશાળમાં છોકરાને નીંદર આવી ગઈ. બોલો લ્યો. છોકરાને નીંદર આવી. સાહેબે બરાબર કાન આંબળીને કીધું કે હું કેમ તું હોઈ ગયો? હું ક્યાં હોઈ ગયો હતો સાહેબ? હું નિહાળે હું એ કે સ્વર્ગમાં ગયો હતો. તમે ગયા હતા ને અહીંયા ગયો સાહેબ? કે એમ કોણ હતું? અહીંયા હતા બ્રહ્મા ને વિષ્ણુ ને મહેશ ને બધા હતા, સરસ્વતી ને અમે. કેમ એ બધા શું કહેતા? એ બધા એમ કહેતા હતા કે તારા સાહેબ આવું ખોટો હોય, અહીં આવ્યો જ નહોતો. આ પ્રજા ભૂકા કાઢી નાખે એવી સાહેબ. અને આ વાત નીકળી છે એટલે બાળકોની વાત કહી દઉં. આ મહેમાનોનું સ્વાગત છે. ધીમે ધીમે હજી મહેમાન આવે છે એટલે મહેંગભાઈ બધાને જુદા જુદા ટાઈમ નથી આપ્યો ને.
હવે મને ટેન્શન છે, ઓ કાંઈ અહીં તો આપણે પોગી ગયા અડધે તો બોલું, ત્યાં તો આવી ગયો, પણ વાંધો નહીં, મહેમાનોનું ધીમે ધીમે સ્વાગત છે આપણે બધાનું, આપણા આદરણીય બધા. પણ છોકરાઓ કેવા હોય, નિકાલ જ છોકરો નિહાળમાં મોડો આવે, આપણને ખબર છે કે આપણે અડધોડો જ નિશાળના છોકરાઓ તો સાહેબને શાક દેવામાં જ પાસ થયા છે. કેમ મોડો આવ્યો સાહેબ, તમારી ઘેરે છાસ દેવા ગયો તો બે જા પાસ. આ ગામને જે નડે છે ને છાસ વાળા, પાણી છે ને એ ગાળીને પીતા છે, ગામનું લોહી ડાયરેક્ટ પીતા છે. આવા તમને મળશે જેમાં માણસો તમારી આજુબાજુ હોય, તમારે ગોતવા ન જવા પડે. આપણે નિશાળોની મજા હતી, કહી દઉં હારો હાર વાત નીકળી છે ને, શિક્ષણના ઘણા બધા માણસો અહીં બેઠા છે. તો છોકરો અમારી નિહાળમાં બનેલી સત્ય ઘટના, છોકરો મોડો આવ્યો સાહેબ, કે કેમ મોડો આવ્યો, એ સાહેબ તમારા માટે માસુંદી લઈ આવ્યો. મારા હાટો તો આવતો રે, આગળ આવતો રે, અહીંયાથી આગળ આવ્યો ને એક્સટેન્શન આપ્યું, આખો લોટો ભરીને બાસુંદી, શું વાત છે મારા માટે તો. હા સાહેબ, અને બરાબર સાહેબ, એક બાસુંદી બીજી મસ્ત મજાની બાસુંદી આ એકલા, અને આખી આખી ગટકાવી ગયા બાસુંદી. ઓ સાહેબ, આપણા સાહેબો લોટકા કેમ કે જેમ તેમ હતા નહીં કે આ, અને સાહેબ આખી આખી બાસુંદીનો લોટો ભરીને પી ગયા પછી સાહેબને પ્રશ્ન થયો કે તારા બાપા કોઈ દી ગામમાં ચાનું પૂછતા નથી, અને અચાનક કેમ બાસુંદીની મોજ આવી છે, કે શું થયું તું? અને છોકરાએ જોરદાર જવાબ આપ્યો કે સાહેબ એમાં એવું થયું કે અમારી ઘરે મહેમાન આવ્યા હતા, પછી મહેમાન આવ્યા હતા ને તો મારી બાએ કીધું કે બાસુંદી બનાવી છે ને તું ઠારવા બેસ, તો હું ઓસરીમાં ઠારવા બેઠો, પછી કે પછી ઠારવા બેઠો ને બેઠો ને પછી પછી હું પી ગયો, પછી પી ગયો, હું પી ગયો, નથી સમજાતું કોઈને, લ્યો પી ગયો, હું પી ગયો ને સાહેબ, તો કૂતરું આવીને પી ગયું. પછી મારી બાએ કીધું કે હવે આ બાસુંદી છે ને મહેમાનને ન ખવડાવે, તારા માસ્તરને ખવડાવી દે, એટલે તમારે હાંટું લો. અને સાહેબે લોટાનો ફેરવીને ઘા કર્યો બારીની બહાર રોડ માથે, છોકરો રોવા માંડ્યો કે લોટો ઘા કરી દીધો, કે ક્યાં હવે હું કામ રોવા શીખીએ, આવી બાસુંદી મને ખવડાવી દો, કે તમે લોટો ઘા ઘા કરી દીધો, કે ઘા, કે આ લોટો મારા બાપુજીનો હવારનો હતો. મારી મને તોડી નાખ્યો આ સાહેબ, રજા મૂકીને ભાઈ બદલી કરાવી લીધી, આ એક મુદ્દા ઉપર જોઈએ જ નહીં અમારે, આ ગામ જ ન જોઈ બોલો લ્યો. આવું નિખાલસ ને નિર્દોષ બાળપણ હતું સાહેબ આપણું, બચ્ચો કે છોટે હાથો કો ચાંદ સિતારે છૂને દો, દો ચાર કિતાબે પડકર વો ભી હમજે સે હો જાય. અને ઇથી આગળ એક શેરમાં કવિતામાં કવિ એમ કહે છે કે ફરિશ્તે આકે ઉસકે જિસ્મ પર ખુશ્બુ લગાતે, ફરિશ્તે આકે ઉસકે જિસ્મ પર ખુશ્બુ લગાતે હૈ, વો બચ્ચે રેલ કે ડિબ્બે મેં જો ઝાડૂ લગાતે હૈ, વો બચ્ચે રેલ કે ડિબ્બે મેં જો ઝાડૂ લગાતે હૈ. સાહેબ થઈ શકે તો મારી પ્રાર્થના કાયમ માટે મંચ ઉપરથી હોય છે, એક શિક્ષક તરીકે, એક બ્રાહ્મણ તરીકે, કે મને પૂછવામાં આવેલો સવાલ કે તમારા માટે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ વલ્ગારિટી, સાંઈરામ દવે તમે આર્ટિસ્ટ છો, તો મેં બહુ સભાનતાપૂર્વક એક જવાબ આપેલો કે ભાઈ આ ધરતી ઉપરના હીરોઈનોના ટૂંકા કપડાને વલ્ગારિટી હું નથી ગણતો બહુ મોટી, પણ એક 10 વર્ષનું છોકરું, 10 વર્ષનું બાળક હિન્દુસ્તાનમાં પોતાનું બાળપણ વેચી અને મજૂરી કરવા જાય ને ચાની હોટલે કામ કરવા ઊભો રહીએ ને, એ આ દેશની સાચી વલ્ગારિટી છે સાહેબ. તો એવા કોઈ બાળકનું ફી ભરી દેશો ને ત્યારે એક મંદિર બંધાવ્યા જેટલું જ પુણ્ય તમારા ખાતામાં ભેગું થશે, યાદ રાખજો. હે, સમાજને જરૂર છે શિક્ષણની સાથે, તો એવી સાચી વાતો આ મંચ ઉપરથી કહેતા ફરે છે આપણા સંતો. અને અમારો ડાયરો, ડાયરો એટલે જ ભાઈ અતુલભાઈ વાત કરીને, એ જેમાં ડાઈ ડાઈ વાતો કરવામાં આવે, હે, આપણી ધરતીના લોક સંસ્કૃતિના અરીસાને તમારી સામે રજૂ કરવામાં આવે. આવો સરસ મજાનો ઉત્સવ જ્યારે ચોકસી પરિવારે કર્યો હોય ત્યારે આ પરિવારના આનંદને એક એક નાનામાં નાના જુવાનથી લઈ અને વડીલોની આંખોમાં અમારે આંગણે ભાગવત સપ્તાહ છે, અમારે આંગણે આટલા મહેમાનો, આટલા સંતો, આટલા પૂજ્ય ચરણો, આટલા સ્વજનો આવ્યા છે, આનંદને મારે મેઘાણીના શબ્દોમાં વર્ણવવો હોય ભરતભાઈ તો ઘન ઘોર જર ચોહવર મારો માં, હે મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર જહે ચોહવર મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે.
जाट भरे घुमरी घुमरी कर जाट भरे परेशानी सिंह झूले नदी नव जो बन भान भूले नव दिन को पतन पाक खुले नव दिन को पतन पाक खुले नव दिन को पतन पाक खुले मलकाई ने मेरा રામલીલા માં આવ્યું એટલે નવી પેઢી સુધી વધારે ઝડપથી પહોંચ્યું. આપણે ઓસમાન મીરે ગાયું, વધાવો એને પણ જોરદાર તાલના ગડગડાટથી. આપણો ગુજરાતી ગાયક પણ મેઘાણી જ્યારે એલ્યુમિનિયમની કંપનીમાં કામ કરતા હોય ને ત્યારે ટાગોરનું એક ગીત સાંભળે, એની વાત, એનું આ ભાવાનુવાદ, એના શબ્દોની મજા. Oh,
જ્યાં વાત શરૂઆત કરી, સૌથી પહેલો યુપીમાંથી ગુજરાતમાં આવનારા કોઈ અટાણના આવે છે અમને, આ તો હજારો વર્ષો પહેલાં યુપીમાંથી એક કૃષ્ણ ભગવાન ટ્રાન્સફર થઈ ગયેલા. અને કૃષ્ણ ભગવાનને તો પ્રેમ આખા જગતને પ્રેમ કરતાં શીખવાડ્યું કાનુડાએ, વિચાર તો કરો. હે, હોળજાર ગોપીઓ વચ્ચે આંટી મારીને ઊભા છે ને, મને તમને કહે છે કે મને મળવું હોય ને તો આ ગોપીઓને વિંધીને આવો. આપણે ગોપીઓમાં જ ગોટે સીડ્યા છે, કાનુડો તો મળવા તૈયાર જ. પણ મુકેશ જોશીના એક સરસ મજાના શબ્દો પૂછ્યું, સંતોને ગમશે એવી એક કવિતા, કે કંઈક ચોમાસા અને વરસાદ રાધા, કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા, અને જિંદગીભર એટલે તો શંખ ફૂક્યો કે વાંહળી ફૂકે તો આવે યાદ રાધા. ઓકુળ છોડ્યા પછી કૃષ્ણએ પંચને શંખ ફૂક્યો છે સાહેબ, વાંહળી ભેટમાં રાખી છે, પણ કોઈ દી અડ્યો નહીં વાંહળીને. હું કામ, કારણ કે વાંહળી જો ઓઠ ઉપર મૂકે તો એને રાધાનો તુકારો યાદ આવે, એને જશોદાનો ખમકારો યાદ આવે, એને ગોકુળનો ગારો યાદ આવે. કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા, અને જિંદગીભર એટલે તો શંખ ફૂક્યો કે વાંહળી ફૂકે તો આવે યાદ રાધા. અને એથી આગળ મુકેશ જોશી લખે છે કે કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ, અને કૃષ્ણ સમજાય એવો નથી. આ બહુ ક્લિયર કટ વાત છે, આપણા સંતો તો સારી રીતે સમજાવે, અમે અળવી શૈલીમાં જરા કહીએ. સમજાય એવો નથી હગી માસીને મારી નાખે, હગે મામાને પતાવી દે, હે રાધા જેવી સુંદર સ્ત્રીને છોડી દે ને કુબજાને અપનાવી લે. આના ગણિત સમજાણ જ નહીં કોઈને. અને કંસને એક મુષ્ટિ મારી અને પાડી દીધો ને, બરાબર 10,000થી વધારે માણસોની મેદની બેઠી છે આખે આખી મથુરામાં. વાત બહુ નાની છે પણ મને ગમે છે એટલે કહું છું. અને એનો મામો હતો, અને મોઢામાંથી લોહીની ધાર નીકળવા માંડાણી, અને બરાબર વાળ પકડીને બીજો મુષ્ટિકાયો તો કંસનું પ્રાણ પંખેર ઉડી જવાનું હતું. પણ મામો હતો, એની મજબૂરી કેવી હતી, નકર મોહાળનો તો દરેક માણસને ગૌરવ હોય ને, મારો મામો છે સાહેબ. મામા એ તો આનંદનું એટીએમ છે, કોઈ પણ ભણે જ મારે ઘરે મારા મામા. આપણે બધા વેકેશન પડતું ને, મારા મામાને ઘરે જવું છે, હે મારું મામાનું છે, અને મામાનું ગૌરવ હોય કોઈ. અને કૃષ્ણની જિંદગીમાં એનો મામાને પહેલી જ વાર મળવાનું, અને સીધા એને મારી જ નાખવાની વાત આવી. આથી વધારે દુઃખદ ઘટના કોઈ બાળક માટે બીજી કઈ હોય શકે છે, કોઈ ભાણેજ માટે બીજી કઈ હોય શકે. એ મામા, આ તો નિયતિ છે કે તારે મારા હાથે મરવાનું છે. એક એક જ મુકાય હવે તારું છેલ્લું જીવન, છેલ્લા શ્વાસ હાલે છે. પણ કઈ તને મને કહેવું છે, તારો કાયદેસરનો ભાણેજ છું. હે, કઈ કહેવાનું હોય તો કહી દે, મને કઈ શિખામણ દેવાની હોય, મને કોઈ વાત કહેવાની હોય. અને તેથી કંસે આમ ધ્રુજતા હાથે બે વાત, આમ બે આંગળી ઊંચી કરેલી, બે ની વચ્ચે થયેલો એક સંવાદ નાનકડા એવા, કોઈ સંતની કલ્પના ખાલી આપની વચ્ચે યાદ કરાવું. બે વાત કેવી છે, ખોળા માથું લીધું ભાઈ. અને કંસને કૃષ્ણ પૂછે છે, ભાણે જ થઈ ગયો, ઘડીક વાર મટી ગયો, હું બ્રહ્માંડનો અખિલ બ્રહ્માંડનો નાથ છું, હું મારી લીલા માટે આવ્યો છું, બોલ મામા હું કહેવાનું છે. અને તેથી કંસે એટલું કીધું કે તું કાનુડા આવ્યો ને ત્યારે તો જોયું તું આ બધા લોકો જે આજુબાજુ બેઠા છે, હે આખો ચોગાન ભરીને બેઠા, આ શું કહેતા હતા? તો કે કંસનો જય હો, કંસનો જય હો, કંસનો જય હો. મામા તારા નામનો જય ના જ બોલાવતા હતા? તો હા. અને તે મને એક જ મુકા ભેગો પાડી દીધો એટલે તો જોયું આ લોકો શું બોલવા માંડ્યા. તો હા, એ પછી તરત જ બોલવા માંડ્યા કે કૃષ્ણનો જય હો, કૃષ્ણ. બસ આટલું યાદ રાખજે, આનો ભરોહો કોઈ દી કરતો નહીં. આજે એક મુકા પેલા મારું નામ લેતા હતા, મારો જયનાદ કરતા હતા, એક મુકા ભેગો પાડ્યા પછી સીધો તારો જયનાદ. આ કોઈને થયા નથી, કોઈને થવાના નથી. આ પેલી શિખામણી યાદ રાખજે મામા તરીકે. બીજી વાત કે તને તને એમ જ છે કે હું ખરેખર ક્રૂરમાં ક્રૂર છું. મામા તારી વાત, તારી કલ્પનાઓ, તારી વાત, તારી એટલી બધી, મેં તો હું તને પહેલી વાર મળી રહ્યો છું. પણ તે આખા ગામમાં બધાને બહુ હેરાન કર્યા છે, મથુરાની પ્રજા ત્રાહિમામ થઈ ગઈ હોય. તો કે તો સાચું છે, તને એમ છે બેટા? તો કે હા મામા, સાચી વાત કઈ હોય તો મને કહે, તો મને તો ખબર પડે. અને એ જયારે કંસે એક વાત કીધી ને છેલ્લી વાત, એની આંખમાંથી દોડધણા હુડાની ધાર નીકળી. ક્યારેક ઇતિહાસના પાના ખોલીને વાત કોકને પૂછી તો જોજે, તને સમય મળે ને જય કાનુડા, તો સ્વયં સત્યનો અવતાર છો, સ્વયં પૂર્ણ પુરુષોત્તમ થઈને આવ્યો છો. મારો બાપ ઉગ્રસેન, મારી મા પવનરેખા, અને પવનરેખા જેવું રૂપ આ ધરતીમાંથી બીજી કોઈ સ્ત્રીનું હતું નહીં. અને મા અને પિતાશ્રી એ જળ ક્રીડા માટે હવારના પૂરમાં જવાની તૈયારી કરે ને ત્યારે ધૂમિલ નામનો એક રાક્ષસ, એ ધ્રુમિલ નામનો રાક્ષસ પર્વત ઉપરથી ઉતરીને મારો બાપ મારી મા પાસે પહોંચે એ પહેલા એ ધ્રુમિલ નામનો રાક્ષસ મારા બાપનું રૂપ લઈને એની સાથે છળ કપટ કરે, એના થકી મારો જન્મ થાય ને. એટલે હું એવો પહેલો અભાગ્ય રાજકુમાર હતો કે જેના જન્મ સાથે આખે આખા મથુરા નગરીમાં ક્યાંય થાળી નહોતી વાગી, ક્યાંય પેંડા નહોતા વેચાણા. આવો અભાગ્ય મારી માનો તો આમાં કઈ વાંક નહોતો ને,
મારા બાપનું રૂપ લઈને ધ્રુમિલ નામનો રાક્ષસ આવ્યો હતો. એ ધ્રુમિલને કોઈએ કાંઈ ન કીધું, પણ સજા મારા બાપે મારી માને આપી. એટલે જેદી સમજણો થયો ને ત્યારથી મુઈસમાં એક દાઢ રાખીને બેઠો હતો કે સૌથી પહેલાં સમજીશ ને ત્યારે બાપને જેલની અંદર નાખી દઈશ. અને આ પ્રજા જેણે મારી માને હેરાન કરી છે, ખોટી એની માથે આળ નાખ્યા છે, એ આખે આખી પ્રજાને મારી માના પ્રેમનો બદલો લઈશ. એટલા માટે મેં લોકો ઉપર અત્યાચાર કર્યા છે, હું મારી માને પ્રેમ કરું છું. વાત ઓછી રજૂ થયેલી છે ક્યાંય સાહેબ. કંસ જેવો માતૃભક્ત બીજો કોઈ ન હોઈ શકે, કારણ કે મારી માનો કાંઈ વાંક નહોતો આમાં, અને એને સજા આપવામાં આવી છે સાહેબ. ત્યારે કૃષ્ણ કહેવાનો અર્થ કે આ કૃષ્ણ અઢી અક્ષર છે સાહેબ, કૃષ્ણના અઢી અક્ષર આખી આખી રાત બેઠા રહ્યો તો કૃષ્ણ ઉપરની લોક સાહિત્યની શસ્ત્ર સાહિત્યની વાતો ખૂટે નહીં છે. અને અઢી અક્ષર જેટલાના છે ને એ બધાય ભૂકા કાઢ નાખે. કૃષ્ણના અઢી અક્ષર ભૂકા કાઢ નાખે, કચ્છના અઢી અક્ષર ભૂકા કાઢ નાખે, લગ્નના તમે આવી લાવો છે પત્ની અઢી અક્ષર ભૂકા કાઢ નાખે. બંગડીના ખોબા અમુક અમુકને લાગ્યા છે, ડાયરામાં ન આવ્યા, અમે હા પડવા છે સાંઈ રામને આવે તો કીધું છો ઘીરેથી વિશાળાએ વિનંતી કરી. આમજો પહેલી વખત હોની ડાયરા ડાયરો રાખ્યો છે, આમજો તું કહેતો આમજો જઈ આવું. આમ હવે હા પડો છે ઘીરે શીડીઓ પડી છે, પડ્યા રહ્યો ને સાના મુના બિચાકડો. આ હા હા હા. અને એક જગ્યાએ તો એક ભાઈ ઘરવાળે ઘરવાળાને બિચારો એકદમ વિનંતી કરતો, સમજો ડાયરો છે સાંઈરામનો તું કેન તો હું છે ને જઈ આવું ડાયરામાં. હવે હા ન જ જાઉં, આમજો બે કલાક ખાલી, આમજો સાડા દો અગિયારે આમજો તો જો અગિયાર વાગે પાછા તમને કહી દઉં. અગિયાર વાગે તો માંડ જામ્યું હોય છે, ચા આવી છે, ટાઈમિંગ તો જોવો મારું. ચા નહી આરતી કરી, જય જય ચા માતા મળી, જય જય ચા માતા તારા દર્શન કરવા હોટલ માં જાતા, ઓમ જય જય ચા માતા. ચા કોફી બે બેનું પેટ મજે કરશે, મારા પેટ માજે કરશે. આ સાઈ રામ કે જીવન, સાઈ રામ કે જીવન, એસિડિટી ભેટ મળશે, અરે અલ્સર ભેટ મળશે, અરે ડાયાબિટીસ મળશે. ઓમ જય જય ચા માતા. ચા દેવી સર્વભૂતેષુ સ્ફૂર્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમો નમઃ. બોલ ચા માત કી જય. અમે આટલો મહિમા કરીને પછી ચા, કારણ કે અમે ચા સિવાય કઈ બીજું પીતા નથી. એક ચોખોટ કરતો હા, આ બધા મયંકભાઈ ને નંદુભાઈ ને આ બધા હાનની અમારી સરભરામાં છે. પણ કહેવાનો અર્થ કે અમારી પાસે પૂજ્યપાદ સંતોના પૂરા આશીર્વાદ છે, અને ચા અમારી કુળદેવીને ગાંઠી અમારા સુરા પૂરા, અને મરચા અમારા મામા પીર જોઈ લ્યો. આ એવી સરસ મજાની ચા આવી ગઈ છે, તો પંચની આજ્ઞા હોય તો હું પી લઉં, વાંધો નહીં કંઈ. તમે ના પાડશો તોય નહીં મૂકું. પણ ત્યાં અતુલભાઈને કહું કે બે વાતો કરે. સાઈરામભાઈ, ચોકસી પરિવારનો આ રંગ કસુંબલ ડાયરો એવી જમાવટ લઈ ગયો છે, ત્યારે મને ભાદરકાંઠાનો ભાઈડો રમેશ મહેતા યાદ આવે છે. હે, આજના ડાયરામાં ચોકસી પરિવારના મહેમાન રમેશ મહેતા થયા હોય તો શું કહે. જો તમને એમ લાગે કે ધંધુકાના મહેમાન રમેશ મહેતા થયા છે, તો મારી આઈટમને અંતે તમારે એને તાલીથી વધાવવાના છે. ઓ અલે ગાંડી કહું છું, એ ખાટી ખાટી આમલી અને ખાટું ખાટું દહીં, એ ખાટી ખાટી આમલી અને ખાટું ખાટું દહીં. એ રંગ સુંબલ ડાયરા તો ઘણાય જોયા, પણ ચોકસી પરિવાર જેવા એ કઈ નહીં કહું છું. એટલે ગાંડી કહું છું, એ ચોકસી પરિવાર બોલતા બોલતા તો જીભના ચાર ચાર કટકા થઈ જાય કહું છું. પણ મારો બાબો એસએસસી માં ફેલ થયો. મેં કીધું સામે વાળાની બેબી સામું જો, સામે વાળાની બેબી સામું જો, 90% આવ્યા. તો મન કે પપ્પા પપ્પા કોઈને કહેતા નહીં, સામે વાળાની બેબી સામું જોવા માર્યો ને એમાં જ ફેલ થયો. છોકરાય મગજમાં ગોબા પાડી દે એવા હોય છે. મારે 7 વર્ષનો બાબો છે, કરણ ટીખડી ને તોફાની, કોઈને બાપનું માને નહીં. એક દિવસ સવારના પોરમાં ઉઠીને મન કે પપ્પા પપ્પા આજે કેવું થયું. મેં કીધું કેવું થયું. મન કે પપ્પા પપ્પા હું રાતે હળવો થવા ઊભો થયો,
बाथरूम नो दरवाजो खोलो तो लाइट ऑटोमेटिक चालू थी गई। એટલે હું ગોટે ચડ્યો, મેં કીધું આપણા બાથરૂમમાં તો આમ ધુમ્બા મારીએ ત્યારે માન લાઈટ ચાલુ થાય છે, આ મામો રિમોટ ક્યાં ફિટ કરી આવ્યો હશે? મયંકભાઈ સવારના ઉઠીને જોયું ત્યારે ખબર પડી કે આ મામો ફ્રીજનું બાયણું ખોલી નડવો થઈ આવે છે, અને મારી ઘરવાળી પાછી હવારના પોરમાં દૂધવાળાને ઘગલાવે કે તારું દૂધ હમણાં ફાટી કેમ જાય છે? એટલે આમાં કોઈના દૂધ ફાટી જતા હોય તો ચેક કરજો કયો ટાબરિયો દૂધ ફાડવાના ધંધા કરે છે. પણ મારે તમને જે વાત કરવી છે, અમારા ગોંડલની સગ્રામજી હાઈ સ્કૂલનો ભીખો નાવાનો ચોર 15-15 દાડા સુધી નાય નહીં, એમાં સાહેબે એની બા ઉપર એક દી ચીઠી લખી દીધી કે મહેરબાની કરીને તમારા છોકરાને નવડાવીને મોકલતા જાઓ, ક્લાસમાં બે હાથો નથી ખાટી વાયસ આવે. ભીખાની બાએ ધડાધડ હામી ચીઠી લખી કે માસ્તર સાહેબને માલુમ થાય કે અમે અમારા છોકરાને ભણવા મોકલીએ છીએ, હુંઘવા નથી મોકલતા, મહેરબાની કરીને ભણાવો હુંઘોમાં. પા ભીખાનું માગું આવ્યું, મોટો થયો, મને કે અતુલભાઈ મારું માગું આવ્યું છે, છોકરી જોવા જવાનું છે, છોકરી જોવા જાય ત્યારે આપણે કરવાનું શું? મેં કીધું આપણે કાંઈ નહીં કરવાનું, આપણે જે જગ્યાએ છોકરી જોવા જાશું ત્યાં સાકળ મુકળ ગોઠવાશું, થોડીક વાર થશે એટલે એક બેન પાણી લઈને આવે, બેન પાણી લઈને આવશે એટલે તારે ત્રાસી નજરે જોઈ લેવાનું, તને ગમે તો મને કોણીને ઠોહો મારીને કાનમાં કહેજે ગમે છે ગમે છે. અમે આટકોટ છોકરી જોવા ગયા, સાકળ મુકળ ગોઠવાણા, ત્યાં હાચો ને એક બેન પાણી લઈને આવ્યા, ભીખાએ ત્રાહી નજરે જોયું, મને કોણીને ઠોહો માર્યો અને કાનમાં કીધું ગમે છે ગમે છે. મેં કીધું મૂંગો રે મૂંગો રે, આ કામવાળી છે. પણ સાહેબ અમારી શેરીમાં એક બકો તોતડ્યો રે, તોતડું બોલે, જેટલી વાર એની સગાઈની વાત નક્કી થાય ને બકો બોલે એટલે પાણી ફરી જાય. એમાં એના બાપા એને ધમકાવ્યો કે આ વખતે છોકરી જોવા જાય ને ત્યારે મૂંગો રહેજે, એક શબ્દ બોલો છો તો ઘરે આવીને હાંભેલે હાંભેલે ટીચી નાખીશ. અમે આણંદ છોકરી જોવા ગયા, સાકળ મુકળ ગોઠવાણા, ત્યાં છોકરી ચાની કીટલી લઈને આવી, બધી રકાબીમાં ચા રેડતા રેડતા જેવી બકાની રકાબીમાં ચા રેડી ઈ ભેગીચામાં કીડી પડી અને બકો બોલ્યો એ ઢોટ ટમા ટીલી બડી ટીલી, તે છોકરી બોલી એ ટીલી નડી મટલો ને મટલો, તે છોકરીની માએ કીધું એ ટીલી નથી મટલોય નથી આ તો ટાની ટપોટી ટપોટી. તે છોકરીના બાપાએ કીધું હવે મોટો ને બડી માથા તૂટ આપણે દેવું ઢોટુટું એવું ઢળી દઉં ટળો ટાંટુ ના. બધે આવા ધાંધા મેળા લે, ક્યા વાત હે અતુલભાઈ. એમાં લગ્નના 15 થી પછી પહેલી વાર સાસરે ગયો, જો જમાઈ પહેલી વાર સાસરે જાય ને ત્યારે બહુ માનપાન મળે છે. શું કામ ખબર છે સાઈરામભાઈ? સાસરિયા પક્ષના બધાને ખબર હોય છે કે આપણા ઘરનું આ વાવાઝોડું હાચવીને બેઠા છે, એટલે જમાઈને માનપાન મળે છે. એમાં બકો પહેલી વાર સાસરે ગયો, સાસુમાએ ચૂરમાના લાડુ બનાવ્યા, પેલો લાડુ ખૂટી ગયો ને એટલે સાસુમા આગ્રહ કરવા ગયા, અને જેવો ચૂરમાનો લાડુ બકાની થાળીમાં મૂકવા ગયા ત્યાં બકો બોલ્યો એ ઢેંટણે. તે સાસુમા મૂંઝાણા કે હું આની માં જેવડી છું ને આ મફતિયો મારી મસ્કરી કરે છે. રસોડામાં ગયા અને સસરાને કીધું આ જમાઈઓ કોણો છે, મારી મસ્કરી કરે છે, તમે પીરસવા જાઓ. સસરા જઈને જેવો લાડુ મૂકવા થાળીમાં ગયા ત્યાં પાછો બોલ્યો એ ઢેંટણે. તે સસરા ખારખાઈને રસોડામાં ગયા, દીકરીને કીધું આવો જમાઈ હોય કે તારી માની મસ્કરી કરે છે મારી મસ્કરી કરે છે આવો જમાઈ હોય? ત્યારે દીકરીએ ચોખવટ કરી કે બાપુ ઈ તમારી મસ્કરી નથી કરતા પણ એની જીભ જલાય છે એટલે ઈ એમ કહે છે કે ચૂરમાના લાડુ ખાય તો ઘેન ચડે અને તમે બધા સમજો છો ઢેંટણે. એમાં લગ્ન પછી એની ઘરવાળીએ શાક માર્કેટે પહેલી વાર મોકલો, તે બકો શાક માર્કેટે જઈને શાકવાળાને કહે ટોટ મરી ગયો. શાકવાળો કે કોણ મરી ગયું, મરી કોણ ગયું? ઈ કે એમ નહી ટડીમાં નાઠવાની ટોટ મરી ગયો. પણ હું વસ્તુ સૌથી મોંઘેરી ને જાજર માન વેચું છું. અમારા કવિ સાયરામ કે છે
કે હું વસ્તુ સૌથી મોંઘેરી અને જાજર માન વેચું છું, ઓલિયા હિમાન વેચે છે અને હું મુસ્કાન વેચું છું. પ્લીઝ વેલકમ સાઈરામ દવે. જોરદાર તાળી. સમગ્ર સોની અમૃતલાલ ભગવાનદાસભાઈ લવિંગિયા પરિવાર વતી સમસ્ત શ્રીમાળી સોની જ્ઞાતિના સર્વે ભાઈઓને જણાવવાનું કે કાલે ભગવત પરાયણ નિમિત્તે આવતીકાલે છેલ્લો દિવસ પૂર્ણાહુતિ છે, તો આપ સર્વે જ્ઞાતિબંધુઓને અનુરોધ છે કે સપરિવાર પ્રસાદ લેવા પધારજો સવારે 11 કલાકે. અને અંતરની ઈચ્છા એવી છે કે આપ શોરૂમ બપોર સુધી બંધ રાખી સ્વૈચ્છિક રીતે અને સવારથી હાજરી આપશો અને કથાનો પણ લાભ લેશો. આપ પણ જોરદાર તાળીના ગડગડાટથી સર્વે શ્રીમાળી સોની જ્ઞાતિ ભાઈઓ બહેનો, આપણે તો હોની નથી ને કે આમાં હોય તો રોકાઈ જઈએ અમે, હે? પણ કાલ તો 84 છે ને આ બ્રાહ્મણો માટેનો પરિવારના, એકવાર વધાવો જોરદાર તાલના ગડગડાટ. મને એની 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 લાગણી જોઈને ખૂબ રાજી થયો એક બ્રાહ્મણ તરીકે. અને બ્રાહ્મણ ને સાધુ ને સંતોને આપણી આપણી આ વ્યવસ્થામાં આ કોઈ ઓલી વાત નથી, પણ મજાની વાત એ છે કે જ્યારે બ્રાહ્મણ તમારી ઘરે જમે છે, જ્યારે કોઈ સાધુ તમારી ઘરે જમે છે, જ્યારે કોઈ સંત તમારા આંગણે જમે છે, ત્યારે કર્મો કપાઈ જતા હોય છે આપણા, એવું આપણા પૂજ્ય ચરણો કહેતા ફરે છે. અને આ વાતો ઉપર આપણને ભરોસો આવે એના માટે તો આ ભાગવત, આ જગન રામાયણ, આ શું કામ એક ને એકની વાત છે, પણ હજારો વર્ષોથી સાહેબ આપણે ત્યાં એકની એક વાત હોવા છતાં વક્તાઓ બદલાતા રહે છે, ઓડિયન્સ બદલાતું રહે છે, પણ વાત એને ઊભીને ઊભી રહે છે સાહેબ. ગામડું ગામ અને 10 વર્ષની દીકરીને બાપે આમ કરીને આમ કીધું, કાલે બેટા 100 રૂપિયા જરા ખાચવીને અંદર મૂકી આવે, એટલે ગડગડતી દોઠ મૂકીને દીકરી તરત જ આવી બારી, બહાર આવીને ભેગી બાપે કીધું, ક્યાં મૂકી બેટા તે નોટ? એટલે દીકરીએ કીધું, બાપુજી મેં રામાયણની અંદર નોટ મૂકી દીધી છે. હળવેક તેને કીધું ને, રામાયણમાં નોટ મૂકી છે. એટલે બાપે ગામડું ગામ હતું ને, માથે હાથ મૂકીને કીધું, બેટા આપણે અહીં ક્યારેક ચોરી થઈ જાય, આ વંડિયું ટૂંકી છે, આપણે દરવાજા તો હોય નહીં ગામડામાં કાંઈ આવે, આ રામાયણમાં નોટ ન મૂકાય બેટા, હાચવીને કબાટમાં અંદર મૂકી દેવાય, આમાં કોઈ ચોરાઈ જાય. 10 વર્ષની ભારતની દીકરીએ બહુ સારો જવાબ આપેલો, બાપુ ઘરમાં ચોર આવશે ને તો કબાટ ખોલશે, પલંગ ઉથલાવશે, ઘરમાં ચોર આવીને કોઈ દી રામાયણ ખોલશે ને, જો રામાયણ ખોલશે તો પછી જિંદગીમાં કોઈ દી ચોરી કરશે. આ નાની નાની વાતો છે આપણે ધરતીના ગ્રંથો મને તમને શું શીખવાડે છે. હું રાજી થયો, મયંકભાઈ મને કાનમાં આવીને કહી ગયા, નકર બધી જગ્યાએ અમારે ક્યાંય કાર્યક્રમ હોય અને અહીં મંચ ઉપર આવે એ અમારી કાં તો ગૌશાળા માટે હોય કાં તો પાંજરાપોળ માટે હોય, મને કાનમાં આવીને એક સરસ વાત કહી ગયા. મને કે આપ ભૂદેવ છો ને મારે આંગણે આવ્યા છો, અહીં કાં મારા મહેમાનો વતી જે કાંઈ આવે એ આપ આપના બ્રાહ્મણ તરીકે લઈ જશો તો હું રાજી થાય, આવું મને કહી. એના વિવેકને એકવાર વધાવો તમે.